व्यासासने विराजमान पूजनीय शास्त्री सर्वमंगल दास जी, भंडारी स्वामी, अन्य संतो, अमारो प्रिय संगीत वृंद, लुवारी मोहली अने आसपासना बधाज वाहला भक्तजनों, आप सर्वना हृदय में विराजमान भगवान श्री हरि ने वंदन करी जय स्वामीनारायण, जय स्वामी, जय सियाराम, जय सियाराम, जय श्री कृष्ण, जय श्री कृष्ण, जय भारत, जय भारत। केटला वर्ष पछी अमारे लुवारी मोली आववानु मुहूर्त आयो ने आ वक्ते तो अमारा भगवान राम जी नो बुलावो छे। घणीवार आववानुं थयेलुं, हमणां अमे गजेरा हमडियालाथी निकळ्या, अहीं आवता हता त्यारे कहेतो हतो कि आ रस्तो तो हवे हारो थयो। ई वक्ते ई रस्तो अने ट्रेक्टरमां आववानुं धड़िंग 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 थाय, पण आनंद बहु हतो। अमने छे ने गामडे फरवानो आनंद बहु आवतो। नानकडुं खोबला जेवडुं मंदिर ने पाछळना दीर्घभाईनी वाड़ीमां केवी सरस शिबिर, पहेली वखत हजी मंडप भूलतो नथी, वच्चे एक ज थांभलो અને આખો ગોળાકાર મંડપ નાખેલો ગામડામાં, એવો મંડપ મેં પહેલી વાર જોયેલો। એ મજા હતી, વાડીઓમાં નાવા જવાની આનંદ હતો। બપોરે વાડીએ વાડીએ જાવું, માનસી પૂજા, સહેજે ધ્યાન ન કરવું હોય ને તોય ધ્યાન લાગી જાય। હવે તો આળું વાડીએ જવાતું નથી, અને જાય તો ચચરે છે શરીર, સમજાય છે? કારણ કે આપ શ્રી છોડ ઉપર એવી દયા કરો છો અને એવા ફુવારા છાંટો છો, ઓહો, પહેલાં તો રજકા ઉપરથી આમ પવન આવે, ઊંઘ ન આવતી હોય તો આવી જાય એવો પવન આવે, હવે તો આ ચામડી ચચરાવે, કોણ જાણે તમને દવા બહુ સસ્તી લાગે। ગામડાઓની એક મજા હતી, આજે પણ નથી એવું નથી। વાલા ભક્તજનો, બહુ સરસ નાનકડું પણ આપણું મજાનું ગામ છે। આ ગામમાં લગભગ દરેક ઘરથી એક છોકરો તો ગુરુકુલમાં ભણ્યો હશે, એટલે લગભગ ઘરે ઘરે ગુરુકુલના સંસ્કારોની સુગંધ ભરી છે આ ગામમાં। પછી એ સ્વામિનારાયણ હોય, શિવને માનતા હોય, રામજીને માનતા, અને અમારે આ કોઈ ફરક પડતો જ નથી। તમે છારોડી આવો તો અમે ત્રણ મૂર્તિ પધરાવી છે, રામ, શ્યામ અને ઘનશ્યામ। બોલો, કઈ મૂર્તિ? તમારા અવાજ ઉપરથી ખબર પડી કે આ ગામ સમરસ છે, નહીતર બધા નોખો નોખો તાણે, આ રામ બોલે ને ઓલા શ્યામ બોલે ને। મને ઘનશ્યામે મેસેજ કર્યો કે સ્વામી અમારું ગામ સમરસ થયું, મેં કીધું ભાઈ ડો, સમરસ સાંભળ્યું એટલે અમને બહુ આનંદ થયો। જોરદાર રીતે તાલીઓથી સમરસતાને વધાવો, ગામ સમરસ રહેવું છે। એટલે એક તો તમારી સમરસતાને હું વંદું છું, કારણ કે અમારો એ પ્રિય વિષય છે। સમાજ રાજકારણને નામે કે ધર્મને નામે ખંડિત બને એ અમને મંજૂર નથી। ધર્મ પરમાત્માનું શરીર છે, એ જ રીતે સમાજ ભગવાનનું શરીર છે, એ ખંડિત ના હાલે। પણ હું આજે જ્યારે ભગવાન રામચંદ્રજીની પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આ આપણો રામ દરબાર છે, આ રામ દરબાર ધર્મને નામે અને સમાજને નામે સદૈવ સમરસ રહે, બ્રાહ્મણથી લઈને નાનામાં નાના વર્ણ સુધી આખું ગામ એક થઈને રહે એવી પ્રતિષ્ઠા વખતે અમે ઠાકોરજીને પ્રાર્થના કરીએ છીએ।
ભૂલી જઈએ જૂના જમાનામાં ક્યારેક કોકને અન્યાય થયો હોય તો થયો હોય, એનો દંડ કાંઈ અત્યારનાને થોડો ભોગવવાનો હોય. અત્યારે આપણે બધા પ્રેમથી રહીએ, સાથે રહીએ, એકબીજાનું હિત જળવા એમ રહીએ. એટલે સમરસતાને અમે ઠાકોરજીની સાચી પ્રતિષ્ઠા માનીએ છીએ. આ એક વાત. ગામમાં શિવાલય થયું, ભગવાન રામચંદ્રજીના મંદિરમાં પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે મને અરણ્યકાંડની કથા બહુ ગમી. ઉમા કહું મેં અનુભવ અપના, ઉમા કહું મેં અનુભવ અપના. આપણી સામે મૂકે છે, આપણે આને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. બે સનાતન સત્ય, એક સત હરિ ભજન જગત સબ સપના. આ આપણે બધું જોઈ રહ્યા છે ને, હા હા, આ તમને સાચું લાગે છે ખોટું લાગે છે? બોલો બોલો, આ દેખાય છે એ સાચું લાગે છે કે ખોટું લાગે છે? સાચું લાગે છે ને, મને સાચું જ લાગે છે. આપણે જ્યારે સ્વપ્નું જોતા હોય ત્યારે આપણને બધું સાચું જ લાગતું હોય ને. સૂતો હોય મોલીમાં અને શોપિંગ કરતો હોય અમદાવાદની અંદર સેટેલાઇટના ઓલી શું કયો કહેવાય છે રોડ ન્યા હશે, ત્યારે કોઈને ખોટું લાગે? એને એમ જ છે કે હું કરી રહ્યો છું પણ જાગે ત્યાં. તો જ્યારે સ્વપ્ન દેખાય છે ત્યારે એ સાચું જ લાગે છે. વાલા ભક્તજનો, એક બીજી મજાની વાત કરું. સ્વપ્ન સાચું લાગે, સ્વપ્ન ખોટું છે, પણ એટલું યાદ રાખજો, સ્વપ્નનો જોનારો હંમેશા સાચો છે. સ્વપ્ન આપણે જોઈએ છીએ, સ્વપ્ન આવે અને જાય છે, પણ આપણે એટલે આપણો આત્મા અને આની અંદર બેઠેલા પરમાત્મા સત હરિ ભજન અનુભવ સત હરિ ભજન જગત સબ સપના. રામ સિયા રામ સિયા રામ જય જય રામ, ઓ રામ સિયા રામ સિયા રામ જય જય રામ. અંદર આપણી અંદર ભગવાન બેઠા છે, આપણો આત્મા અંદર છે, એ સત્ય છે. સ્વપ્ન આવે અને જાય, પણ તમે વિચાર કરો, આપણે બધા સ્વપ્નની પાછળ દોડીએ છીએ. સ્વપ્નની પાછળ કોઈ માણસ તરસ્યો થાય, ભાલની ધરતીમાં ઝાંઝવાના પાણી બહુ દેખાય, આપણે એ ઓછા હોય, તળાવના તળાવ ભરેલા લાગે, એ ગમે એટલો દોડે તો એને પાણી મળે? બોલો. ગુણાતન સ્વામી વાતુમાં લખ્યું છે કે બ્રાહ્મણ આમ ઉતાવળે પગે નીકળો, સામે ભરવાડ મળ્યો, કે દાદા ક્યાં જાઓ છો? કે નાવું છે, ટીમણ કરવું છે, જો સામે તળાવ દેખાય. ભરવાડ કે અયું ફોડોમાં ન્યાથી જાઉં છું, આ મારા જોડાના તળિયાય ભીના નથી. ભરવાળ હિમજો કે આઈ પાણી નથી, બ્રાહ્મણને ખબર ન પડી. બોલો, તમે વિચાર કરો, બોલો જવાબ દો. ઝાંઝવાના પાણી વાહે દોડે એને પાણી મળે? બોલો. આ તમે આટલા વર્ષ સુધી દોડ્યા, સુખ માટે દોડ્યા, મળ્યું? અરે માણસ દોડી દોડીને મરી જાય છે, સુખ તો થોડું મળે છે ને દુઃખના ડુંગરા હોય છે. બોલો, વાર્તા તો બહુ જૂની થઈ ગઈ છે. એક કુંભારનું ગધેડું હતું ને, એ આણું આળસું બહુ હતું, તો ડફણા મારે ને તોય હાલે નહીં. ડફણામાં સમજો છો બરાબર, હાથીને વશ કરે એને અંકુશ કહેવાય, બળદને વશ કરે એને રાશ કહેવાય, હા, અને ઘોડાને વશમાં રાખે એને ચોકડું કહેવાય.
पुरुष ने वश में राखे आ बधे तो तमे तरत समझी जाओ। मैंने एक जना पूछ्यु के बहनों वाहे हूँ काम बेहाड़ा है। मैं कीधु घोड़ेश्वर वाहे जो आम चोकड़ू एना हाथ में हो ढीलू मूके ने आमा बदाय माला पुरुषों नाम लिखाए पर आनी वाहे जो वाहीलू पड़ू न हो तो आ धनजी बापा छोकरा तेवड़ से आम यज्ञ यजमान थे तो वाहीला पैडा ए वाहे थी धक्को मारो आ बदाय में भले अमे साधु बराबर आम क्यारे क्यारे आना वाहीला पैडा नाम बोलजो है घनश्याम खाली आगला पैडा बात न करते तू तो गधेड़ा ने वश करे एन डफणू कह चलो कुंभार डफना मारी मारी मरे पण कोलू हाले ज नहीं ने पण ए गधेड़ा ने झींजरा बहु भावता अने एमा क्यांक झींजरा नो ढगलो दूर पड़ेलो ने गधेड़ू दोयडू अने कुंभार एवो होशियार एणे विचार कर्यो कोई दी नहीं आ झींजरा वाहे दौड़े एटले एणे रस्तो गोती काढ्यो एक लांबो वांहडो लीधो गधेड़ा वाहम बांधो आगळना भाग में ठेबू निकलू ने त्या थोड़ा झींजरा बांधा समझाई गयो ने ए गधेड़ो उभू रिया झींजरा देखे अने दौड़े झींजरा देखे अने दौड़े ए जेम दौड़े एम झींजरा दौड़े गधेड़ा ने एम के हमणा मळे मळे बोलो आपणे गधेड़ानी वात करीए छीए माणानी करता नथी माणा आखी जिंदगी झींजरा वाहे दौड़े छे पण हराम जो झींजरा कोकने मळे तो हाँ मारे कहेवाय नहीं तमने न मळे आ बावावने मळी गया झींजरा बोलो हाँ कमावू तमारे रसोई अमारे बोलो हाँ अमने झींजरा मळी गया हजी तमारे जोई छे झींजरा बोलो माळा बधा गईडियाई ना पाड़े हजी एने धरव नथी थातो बोल छोकराए घरमांथी ठेलो मारीने ओसरीम नाख्या ओसरीमां ठेलो नाखीने डेलीए नाख्या ई डेली एटले बेहाळा बारोबार लई जवा थाय तोय माळा आम आम करे छे अमार नथी जोता झींजरा बावा नथी थाव वाला भक्तजनो ये झींजरा तो ज मळे जो कुंभार धारे कुंभार वाहड़ो छोड़े अने झींजरा काढ़े छोड़े अने गधेड़ा ने आपे तो गधेड़ा ने झींजरा मळे एम मारो वालो करुणा करे ने एने झींजरा मळे बाकी न मळे। अने आपणे शुं काम आ बधी मेहनत करीए छीए हमणा चढ़ावो थतो तो पैसा काई नाखी देवाना थोड़ा होय अपनी संपत्ति मारो वालो राजी थाय केटली बधाए सेवा करी छे। अमारी पहली प्रार्थना तो ये छे के मोटी रकम थी लई नानी रकम सुधी जेने मारा रामना मंदिरना निर्माण में सेवा करी छे ने एना उपर मारा सीताराम हजार हाथे वरसावे एवी एमना चरण में प्रार्थना करूँ छू। सत हरि नाम सत हरि भजन जगत सब स्वप्ना आ बे वर्ष कोरोना में जोई ज लीधु भलभला गोठणीए वाली दीधा ने बोलो ऑक्सिजन 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 थाय बोलो मळे नहीं आला भक्तजनों अत्यारे आपणे बैठा छीए ने बैठा छीए हा बोलो तो खरा जागो छो जागो छो ने जीवो छो शेना जीवो छो एक एक लीटर ऑक्सिजन माटे फाफा मारता था मारो वालो आई बैठा बैठा आपने बधाई ने ऑक्सिजन पूरो पाड़े जे एने याद करो सत हरि भजन जगत सब सपना मोटी मोटी महासत्ताओं ने गोठणिया भेर वाली दीधी बोलो। तो मारे बात ये करवी छे के आओ कोरोना नो कपरो काल एमा तमने नथी लागतु का कड़ी वधारे व्याजबी छे
बोलो बोलो भगत। उमा कहो में अनुभव सत हरि भजन जगत सब सब अपनी नजर सामे अपना वडीलो गया, अपनी नजर सामे अपना युवानो गया, अपनी दीकरियो गई, अपनी बहनों गई, अपनी नजर सामे ए वाला भक्तजनों आ बैठा छे ने अत्यारे ई मारा वालानी कृपा छे, नहींतर आपणो वारो चढ़ी गयो होत। बोलो आ सत हरि भजन जगत सब सपना। आटलू जोयो तो बापा के वैराग न था तो बोलो आम आम करे अमारे नहीं आवु तमारी पाए। बोलो छोकरा राजी था हन बैरा वधारे राजी था आओ भेगा उभा देजो वासना तूटवी जाय ने मारी ममता मरे नहीं मारे शू करू ममता जाती नहीं। शिवजी नु केवु सरस विधान छे सत हरि भजन। शिव मंदिर थयू, रामजी मंदिर थयू, मंदिर भरचक रहू जाए, आरती थावी जाए। अमाला तमे बधा आवेला तैयार नगारा मूक्या छे ने धर्मनी अवगति छे। हा नगारू वगाड़नारो नथी त्यारे मूकवू पड्यू ने। ओलो छोकराओथी उभरातू मंदिर अमारे झालर वगाड़वी छे, अमारे नगारा वगाड़वा छे। आटली प्रसादी पूजारी आपे आटली गो आटली ओथी वधारे नहीं લાઈનું લાગે। હવે આળું બરાબર આરતી ટાણે પાનને ગલે લાઈનું લાગે ને ઓલે ટીવીને ડબલું મૂક્યું હોય ને ન્યા મધપુડાની જેમ લૂમો ઝૂમો થતા હોય કાયલ કાકો ઉપાડી જાય હવે આરતી ટાણે મંદિરે જાઓ। અને બીજું શ્રેષ્ઠ સત્ય વિધાન બીજી કડી ઓ પુનિ પ્રભુ ગય सरोवर तीरा पंपाना सुभग गंभीरा राम सियारा सियारा जय ओ मां कहो में अनुभव अपना सत हरि भज जगत। एक तो पहलू सत्य सत हरि भजन जगत सब सपना। एक दिवस व्यू जाव भजन करी लियो। बीजू साधु एक सरिता छे, एक सरोवर छे, अने निर्मल सरोवर छे। તુલસીદાસ જી કે છે સંત હૃદય જસ નિર્મલ બારી બાંધે ઘાટ મનોહર ચારી રામ સિયારા સિયારા જય જય। ભગવાનના સાધુડાઓના હૃદય છે એ નિર્મળ ભાગીરથીના નીર જેવા છે। વાલા ભક્તજનો તમારે ગંગાજીની જાત્રાએ જવું હોય તો તમે કેટલો પ્રયાસ કરીને તમે ગંગાજીએ પહોંચો છો તમને લાગતું નથી આજે કે આ ભગવાન રામની પ્રતિષ્ઠા થઈ રહી છે અને આ સાધુડાઓની ગંગા તમારે આંગણે આવી છે? આ કાંઈ સાધારણ વાત છે? અને સાધુ નિર્મળ વાર એનો એમાં કૂડ કપટ ન હોય, એમાં રાગ દ્વેષ ન હોય, એમાં ઈર્ષ્યા ન હોય। સાધુ એને કહેવાય કે ધનનો સંગ્રહ ન કરે, એ સા એ હરિને ભરોસે હોય, એ એ બીજા કોઈને ભરોસે ન હોય। સાધુ એને કહેવાય કે જેને કોઈ જાતનો અહમ ન હોય એને સાધુ કહેવાય। હમણાં આપણા પુરાણી સ્વામી ભક્તિ પ્રકાશદાસજી હું જે વર્ણન કરું છું ને એ બધાય ગુણ પુરાણી સ્વામી ભક્તિ પ્રકાશદાસજીમાં હતા। રાગ દ્વેષ વગરના અજાત શત્રુ સાધુ, એની પાસે ભગવાન સિવાય બીજી વાત ન થાય। કોઈ કોઈની નિંદા કરતું હોય ને, હું તમને પૂછું, તમને ભોજનમાં બધે રુચિ વધારે જુદી જુદી હોય પણ કંઈક મીઠું લાગે તો ખરું?
કોઈ ને કઈ સારું લાગે, કોઈ ને પણ બધાને એક હરખું સારું લાગે એવું ભોજન કયું, બધાને એમ થાય કે ના હા હા હજી 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 હજી. કેટલાય ભોજન એવા હોય કે થોડુંક ખાવ ને તો ધરાઈ જાવ, તમારું ગમે એવું, પણ તમને એક ભોજન મને બતાવો કે તમે આખી રાત ખાવ ને તોય તમે ધરાવ નહીં, એવું ભોજન યાદ આવે છે? અરે વાહ, શું નામ ભગત? ગગજીભાઈ. ગગજીભાઈ મન કી બાત, મોદી કહે છે ને મન કી બાત, ગગજીભાઈ મન કી બાત કરી. એ કોઈની નિંદા કરવામાં અને નિંદા સાંભળવામાં આપણને કોઈ દી ધરાવ થતો નથી. બોલો, આખી રાત આ બધા ગામડામાં ઓટલે બેઠા હોય ને હરિભજન કરતા હશે એમને. હું દેડી પાસે કોલડા ગામ છે, ત્યાંથી નીકળો તો ગામના પાદરમાં ચાર વડલા, ચારેય વડલાને ઓટા, અને દરેક ઓટે આઠ આઠ દહ દહ ગઈઢિયા બેઠેલા, અને આ ચારેય વડલે ગંજી પતો રમાય, અને એ ગઈઢિયા જે રાયડો પાડે, ઓહો, નાથ મોયડો કાઢી લીધેલા. ચાર જણા રમે અને બીજા આસપાસમાં સલાહ દે, પછી તો આ કલાકારો કહે છે ને, જેને ઘેરથી ગુજરી ગયા હોય ને એ કોઈ દી રાણી ઉતરવાની સલાહ ન દે, એનું દિલ જ ન હાલે. બોલો કે એક ખોય આ હોતો હું જોઈ રહ્યો, ઓહો આ ઉતાર માલ, આને આમાં કંટાળો જ આવતો નથી. આને હમણાં માળા પકડાવી હોય, માળા જોવે ને જાણે હરફ જોયો હોય ને એમ લાગે હોય. નિંદામાં માણસને તૃપ્તિ નથી થતી, પણ સજ્જન માણસ ક્યારેય નિંદામાં પડતો નથી. પૂજ્ય પુરાણી સ્વામી એવા હતા, એની પાસે કોઈ નિંદા ના કરી શકે. સ્વામી કહે, ભાઈ બંધ કર, રવાના થઈ ગયા. હરિભજન સિવાય, હરિકથા સિવાય સંતને બીજી કોઈ વાત, આને આને નિર્મળ સંત કહેવાય. કોઈ દિવસ એક પૈસાનો સંગ્રહ ન કર્યો, કોઈનું દિલ દુખાયો એક શબ્દ. તમે વિચાર કરો કે આપણે સવારથી સાંજ સુધી વાણીના તીર મારીને કેટલાના દિલ તોડીએ છીએ, કમસે કમ એ તો બંધ કરીએ. આપણે કોઈની સેવા ન થાય તો કંઈ નહીં, પણ આપણા વાણીના તીરથી કોઈના હૈયા વિંધાઈ જાય ને, વાલા ભક્તજનો, હૃદય રોગ થાય, ઓપરેશન કરવું પડે ને એ હાજુ થાય, પણ વાણીના તીર માર્યા ને હૈયા વિંધાય ને જીવનભર હાજા નથી થતા. બોલો, આ તમારી ગીરની જ વાત છે. સિંહ નીકળો અને બે કાહીરો, આહીરો તો આહીરો, સુરવીર સિંહથી બીએ નહીં, એટલે કૂતરો જાય એમ બોલ્યા. હે કૂતરો જાય, અને આમાં તમારે ટેવ છે, સિંહને કૂતરો ગયો ને, સિંહ ઉભો રહી ગયો અને વાચા ફૂટી કે તું મારા માથામાં કુવાડી માર, અને આને મારી, સિંહ વિયો ગયો. બે વર્ષ પછી એ જ જગ્યા ત્યાં પાછો સિંહ ભેગો થયો અને આયલા જાય તો કે ઉભા રહ્યો, માથામાં કુવાડી મારી હતી ને, તો કે મારી હતી, જો ઘા રૂજાઈ ગયો, તો કે રૂજાઈ ગયો, આ તારો કુવાડીનો ઘા રૂજાણો, પણ તે મને કૂતરો કીધો એ ઘા નથી રૂજાણો, એમ કરીને થાપો મારીને બતાવી દીધા. તો કમસે કમ તમે વિચાર કરો કે માણસ થોડોક વાણીનો સંયમ શીખી જાય તો દુનિયામાં શાંતિ. આ ઘરે હાવ વહો કેટલીક દુર્ઘટનાઓ બને, શેમાંથી બને છે? વાણી. જો આ સાધુના જીવન કહેવા, કોઈ દિવસ કોઈને સ્વામીએ વાણીના તીર નહીં માર્યા હોય, વાણીનો અમૃત વરસાદ વરસાયો હશે કે જેથી જીવના હૈયા ટાઢા થઈ જાય. અને નદી નિર્મળ સરોવર એનો સ્વભાવ છે, એમાં બધા પાણી પીએ, હાથી પાણી પીએ, સિંહ પાણી પીએ, જંગલના બધા પશુ પંખીઓ પાણી પીએ,
सरोवर कोई ने ना न पाड़े एम साधुड़ा ना दरबार में कोई ने ना न होय राजा होय रंक होय दरेक ने आवकार होय शुं तुलसीदास जी बात करी रिया छे आ बे वस्तु भजन करो अने साधुड़ाओनो संग करो भाग्यशाली छो चैत्र महीनो छे प्रभुना दरबार में प्रतिष्ठानो समय छे तमे बधाए એવું નથી કે તમારે વધારે પડતો ટાઈમ છે એટલે આવ્યા છો પણ તમે સાધુડાના સંગમાં રામ દરબારમાં બેઠા છો તમે ભાઈ બહેનો ભાગ્યશાળી છો આવો અવસર ભાગ્યે જ મળતો હોય છે શિવજીનું વિધાન છે આ ઘોર કલિકાળમાં આજે ન થવાનું થઈ રહ્યું છે આંધળી દોટ મૂકી છે કમાવા પાછળ અને ભોગની પાછળ ત્યારે સાધુઓ આપણને લક્ષ્મણ રેખા આપે છે ધર્મથી કમાઈજો ધર્મથી સાધુ આપણને લક્ષ્મણ રેખા આપે છે કે વાપરો તો ધર્મથી વાપરજો બેફામ નહીં સમજાય છે ને આને બેફામ કહેવાય હા અહીં નહીં આમ આમ નહીં આ તો મારા મોલીમ ન મળે દીવમાં પોગે વાહ વાહ ધન્યવાદ છે તમને બધાને બોલો એટલે તમારી હાથ પેઢીમાં કોઈ આ નથી કર્યું મને ખાતરી છે અહીંયા તો એવા બેઠા નહીં હોય હું એવું થારું લગભગ તો એવું લાગતું નથી પણ ખૂણે ખાચરે હોય તો આ સાધુડાની વાત ધ્યાન રાખજો એમાં તણાઈ જવાય બધુંય તણાઈ જાય પોતે તણાઈ જાય ને કુટુંબે તણાઈ જાય ને વ્યવહારે તણાઈ જાય એટલે એનાથી બચવું પીવું જ છે તો હરિના નામનો રસ પીઓ પીવું જ છે તો સત્સંગનો રસ પીઓ એમાંય આ તમારે હમણાં ડબલા થયા છે હાથમાં બધા આવ્યા છે એનો સદુપયોગ ઉપયોગ બધો જ થઈ શકે પણ આજે વોટ્સએપમાં ઉકરડાઓ ભાઈ મને તો બહુ લાગે ને હું બ્લોક જ કરી દઉં મારે એનો ઉકેડો મારે હું કરો મને ખબર હોય કે મારે આમાંથી શું જોઈએ છે એ વિવેક હોવો જોઈએ નહીતર તો અત્યાર સુધી ગામની બહાર ઉકેડા હતા હવે તો હાથમાં ઉકેડા આવી ગયા બોલો કેટલો કચરો નખાય છે આપણા મગજની અંદર પછી મગજ ટાઢા કેમ રહે એમાં ટેન્શન કેમ ન થાય એમાં ભાર સ્ટ્રેસ કેમ ન આવે વાલા ભક્તો બચીએ તો ખરા પણ હવે તો ગઈઢિયા એમાં માસ્ટર થઈ ગયા છો કી સ્વિચ દબાવીને ક્યુ કરવું હું અમેરિકા જતો હતો ચરોતરની ડોશીઓનું ટોળું બેઠેલું અને બધાના હાથમાં આઈફોન બોલો અને એ ડોશીઓ હો સ્વિચો દબાવી અને એના છોકરાઓ અરે ઓઈન તોઈન વાતો કરતા હોય હા મારા દેવી પૂજકો સીમમાં જાય ને તો એના હાથમાંય હોય બોલો અને હવે ઓલો છોકરો ખેતરે કામ કરતો હોય એસએમએસ કરે કે બા ભાત મોકલજો તે બા જમવાના ફોટા મોકલે કે લે જમી લે આ બધું જમી લે કચરાથી બચો મારે એટલું જ કહેવું છે કચરાથી બચો એ તમને શાંતિ નહીં આપે સાધુના સંગમાં બેસીને આપણા જીવનને ધન્ય બનાવી લઈએ તો વાલા ભક્તજનો મહાદેવજી બે ઉમાજીને બે સનાતન સત્ય બતાવી રહ્યા છે ઉમા કહું અનુભવ સતહરિ ભજ જગત સબ સપનારા સિયારામ સિયારામ જય જય રામ રામ સિયારામ આજે ઘણા વર્ષે આ ગામમાં આવીને અમને ખૂબ આનંદ થઈ ગયો છે મને યાદ છે કે લાલજીભાઈની આ જ જગ્યા લાલજીભાઈની જ જગ્યા છે ને સંજયને બધા આ જ જગ્યાએ સભા હતી જોગી સ્વામી ધામમાં ગયેલા અને આ વિસ્તારની દીકરીઓને આપણે દત્તક લેવાની તે દિવસે જ દ્રોણેશ્વર ગુરુકુલ નહોતું ત્યારે દીકરીઓને દત્તક લઈને ભણાવવાની પહેલી જાહેરાત લુવારી મોલીમાં થયેલી અહીંયા આ જ સભામાં થઈ અને એ ઓફર
गरीब परिवार की दीकरीओ माटे अमारी आजे पण उभी छे। अने लुवारी मोली वगर मने गाथा में थोड़ो भाग खाली लागतो। अरे धीरु भगत रिया एनी यारे बधी वात थई अने एवो सरस जूनो इतिहास मेळो, संतो आवता ठाकरसी बापानी मेळीए उतरता, बीजू तो कहीं हतुं नहीं। लवजी बापा ने खूब प्रेम स्वामी ऊपर। ये चार भाई एक नानकड़ा मकान में रहता था, भगवान ने थोड़ा सुखी करा अले चार मकान करवाता। पण बापा ने एम के शास्त्री जी महाराज आवे पगला करे पछी मकान करवा। एटले मारे शंभुभाई, मोहनभाई, नरसिंहभाई ने आ धीरू चार भाईओ स्वामी पधारा। गाडू जोड़ी ले आया। अमे ट्रेक्टर में आया था, अमारा गुरु गाड़ा में आया था। हाँ, धीरे धीरे बधु तमारे वधे एम अमारे वधे तो खरुं ने। अने पगला करा, चार मकान थया। जो आ मोटा पुरुषना पगलानो प्रताप अने लवजी बापानी श्रद्धा। मंदिर आने बहु मन में समढियाळाना विश्राम माताने के तमे तो मोटा माणसो अने मंदिर करो, अमारे हूँ करूँ। विश्राम माता के हाली शू निकलो जीवराज आता बता तारा चार मकान कर्या त्यारे कोई तने मदद करवा आव्युं तू तोय थया के न थया? संकल्प कर थई जाय अने संकल्प थयो अने जे छे नानुं मंदिर पण सुंदर मंदिर तैयार थयुं। પણ હવે અમારા ભગવાનને એમ તો થાય ને કે શિવાલય થયું, રામજી મંદિર થયું, હવે મારો હું વાંક? વાલા ભક્તજનો શુભ સંકલ્પ કરો કે એક પ્રતિષ્ઠા થઈ રહી છે અને બીજું સુંદર મંદિર અમે આખું ગામ ભેગા થઈને કરીશું। ઘનશ્યામ મહારાજનું દિવ્ય મંદિર આ ગામમાં થવું જોઈએ। હવે તાલી થોડી ખરખી પડી। प्रेम थी करजो, एक एक सोपान चढ़ता जाइए। हूँ न भूलतो तो हनुमान जी महाराज आए बालमुकुंद स्वामी अँ के बराबर ने अँ हनुमान जी महाराज बालमुकुंद स्वामी ए वक्त गामना रक्षक तरीके पधरावेला। तो वेलासर भगवान घनश्यामनु पण सुंदर अपनी शक्ति प्रमाणे पण मंदिर थई जाए। આજે રામ દરબારમાં અમે ભગવાન રામજીના ચરણમાં અને શિવ દરબારમાં ભગવાન શિવજીના દરબારમાં પ્રાર્થના કરીએ છીએ। અને રામ ને શિવ તમારા હૃદયમાં બેઠા છે, બરાબર છે ને? એટલે બધા પ્રેમથી એક એક સોપાન સર કરતા જજો। અહીંયા અમારું વાણીરૂપી પુષ્પ ભગવાનને અર્પણ કરતા પહેલાં ફરીથી તમને યાદ આપી દઉં ત્રણ વસ્તુની। સત હરિ ભજન જગત સપ સપના, સંત સરિતા નિર્મળ ભાગીરથી છે એવા સાચા સાધુનો યોગ કરવો। અને ત્રીજી વાત તો તમને થોડો ભાર મૂક્યો છે કે વેલાસરાએ ઘનશ્યામનું મંદિર થાય અને આવો નાવો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય। આટલી વાત સાથે અમારી વાણીને વિરામ આપીએ છીએ। જે જે સંતો પૂજ્ય સંતો આસપાસના વિસ્તારમાંથી પધાર્યા છે એમને આપણા આખા ગામ વતી સંતોનું સ્વાગત કરીએ, એ પૂજ્ય મહાપુરુષોને તાલીઓના નાદથી વધાવીએ। અમારે બાલકૃષ્ણ બાપુ તો ભજનિક સાધુ, અમારો વર્ષોનો નાતો, કેવું સાધુનું જીવન છે એમનું, નિર્મળ જીવન છે। એમને જોઈએ ને ત્યાં હૈયામાં, હું તો ટાઈમ મળે બાપુને ત્યાં પહોંચી જાઉં, હા એવો આનંદ આવે। ભજનિક ઉપાસક સાધુ, સાધુ ઉપાસનાની શોભે છે, સાધુ ભજનથી શોભે છે। એટલે બાલકૃષ્ણદાસ બાપુ તો આપણા આ વિસ્તારના બજા સંતોનો મને બહુ પરિચય નથી, પણ ભગવું કપડું એનાથી મોટો પરિચય બીજો કયો હોઈ શકે? હું બધાના ચરણોમાં વંદન કરું છું। અસ્તુ, ધન્યવાદ। જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય ભારત, વંદે વંદે વંદે।